जय स्वामीनारायण बाळ मित्रों, लास्ट वीडियो में आपने असाइनमेंट प्रश्नपत्र वन विभाग एना एक थी 16 ऑब्जेक्टिव नी चर्चा करी थी। हवे आग 17मू जोईए तो 17 थी लईने 22 सुधी विकल्पो छे, तो एनी चर्चा करी आपणे बाळ मित्रों। तो जो कई रीते शू आपेलू छे तो 17मू ध्यान आपो, 1 - 10² = 45, 1 - 10² = 45 છેદમાં 1 + 10² = 45। તો જો 1 એમના એમ 10² = 45 એટલે કે 10 45નું મૂલ્ય 1 છે, એનો શું કરવાનો વર્ગ, છેદમાં 1 + 10² = 45 તો 10 45નું મૂલ્ય 1 એનો વર્ગ કરીએ, ઉપર 1 - 1નો વર્ગ કેટલો થશે 1, છેદમાં 1 1નો વર્ગ કેટલો થશે 1, ઉપર 1માંથી 1 જાય 0, છેદમાં 1 + 1 એટલે 2, 0ના છેદમાં 2 એટલે જવાબ શું આવશે 0। તો તમારો સાચો વિકલ્પ કયો થશે? બી। ત્યાર પછી બાળમિત્રો 18મો વિકલ્પની ચર્ચા કરીએ, આર ત્રિજ્યાવાળા વર્તુળનો વૃતાંશ ખૂણો પી અંશ હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ ખાલી જગ્યા થાય, ત્રિજ્યા કેપિટલ આર લેવાની છે અને વૃતાંશનો ખૂણો એટલે કે થીટા તમારે લેવાનો છે, પી અંશનો ખૂણો છે। તો જો આપણે સૂત્ર બાળ મિત્રો આપણી પાસે આવું છે, પાય આર સ્ક્વેર થીટા છેદમાં 360। હવે પાય એમનું એમ આર સ્ક્વેર એની જગ્યાએ કેપિટલ આર મૂકવાનો એનો વર્ગ, ત્યાર પછી થીટા એટલે આપણને પી અંશ આપેલો છે એટલે પી અંશ છેદમાં 360। હવે આવો વિકલ્પ છે કે નહીં આપણે જોઈ લેવાનું, તો જો પાય આર સ્ક્વેર પી છેદમાં ત્રણસો સાઠ એટલે જવાબ કયો સાચો થશે? બી। ત્યાર પછી 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર। હવે બાળ મિત્રો ખાસ 5 રૂપિયાનો સિક્કો નળાકાર હોય છે, 5 રૂપિયાનો સિક્કો ગોળ નથી હોતો, કેવો હોય છે, નળાકાર, એમાં થોડીક ઊંચાઈ હોય અને નળાકારની જેમ ગોળ પાઇપ જેવો હોય છે। તો આપણે જોઈએ કે 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર, તો નળાકારનું જે ઘનફળ શોધવાનું સૂત્ર છે એ જ આવશે, કયું, પાય આર સ્ક્વેર એચ। ત્યાર પછી કોઈ માહિતી માટે બહુલક 35 અને મધ્યક 35 હોય તો મધ્યસ્થ શોધો। હવે તમને બાળ મિત્રો સૂત્ર ખબર છે, ઝેડ બરાબર 3m - 2x² તો ઝેડ તમને બહુલક આપ્યો છે 35 બરાબર 3m - 2x² એટલે કેટલા થશે 35, અહીંયા 35, હવે 35 બરાબર 3m - આ કેટલા થશે તો કે 70। હવે 70 પહેલી બાજુ જાય એટલે 35માં ઉમેરાઈ જશે, એટલે લખીએ કે 70 વત્તા 35 એટલે 105 બરાબર 3m, તો 105 ભાગ્યા 3 બરાબર m, તો 3 વડે ભાગ ચલાવો એટલે 35 જવાબ આવશે, એટલે m = 35 m એટલે કે મધ્યસ્થ, તો એ 35 થશે। ત્યાર પછી ચર્ચા કરીએ આગળની બાળ મિત્રો, ઘટના ઈની સંભાવના વત્તા ઘટના ઈ નહીંની સંભાવના ખાલી જગ્યા, તો ઘટના અને એની પૂરક ઘટનાનો સરવાળો, એની સંભાવનાનો સરવાળો કેટલો થાય, 1 થાય, એટલે આપણો જવાબ થશે બી, થિયરીકલ છે। ત્યાર પછી આર ત્રિજ્યાવાળા ગોળાના 4 સમાન ભાગ કરતા તે પૈકી 4થા ભાગનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય, આર ત્રિજ્યા છે અને ગોળાના 4 સમાન ભાગ કરો, આખા ગોળાનું કુલ પૃષ્ઠફળ થાય 4πr²
तो चार भाग करिए एटले एक भागनो वधे पाई आर स्क्वेर, पण एने बंद करवू पड़े। चार हवे तमे भाग करो कोई पण गोल वस्तुना दड़ाना तमे चार भाग करो एटले एनु एक भागनु क्षेत्रफळ थाय पाई आर स्क्वेर। अहींया हुं पूछू छे कुल पृष्ठफळ अथवा कुल क्षेत्रफळ, तो जे बंद करवा माटे पाई आर स्क्वेर नी जरूर पड़े एक वर्तुळना क्षेत्रफळ जेटली, एटले टोटल थशे टू पाई आर स्क्वेर। टू पाई आर स्क्वेर एटले आपणो जवाब साचो थशे डी। घणा बधा बाळको सी जवाब लखीने आवता रहेशे, पण खास अने खास बाळ मित्रो अहींया जोवानुं छे कई रीते टू पाई आर स्क्वेर आवे छे, कारण चौथा भागनो एटले पाई आर स्क्वेर, पण एने ढांकवा माटे पाई आर स्क्वेरनी जरूर पड़े एटले शुं थशे टू पाई आर स्क्वेर। त्यार पछी विभाग ए अने विभाग बी, त्रेवीसमो विकल्प એટલે ત્રેવીસમો જોડકો છે કે ચાર 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 એ સમાંતર શ્રેણી છે, તો કે અહીંયા તફાવત ડી શું મળે છે, ઝીરો મળે છે। હવે બાળમિત્રો જૂના કોર્સ પ્રમાણે ના આવે, જૂના કોર્સ પ્રમાણે ના, પરંતુ આપણો હવે નવો કોર્સ છે જે આપણે અત્યારે ભણી રહ્યા છીએ, એટલે આપણા કોર્સમાં તફાવત ડી લેવાનું કીધેલું છે। તફાવત ડીને આપણે ઝીરો લઈ શકીએ, તો ઝીરો જેનો તફાવત હોય એ પણ સમાંતર શ્રેણી કહેવાય, એટલે અહીંયા હા આવશે। ત્યાર પછી માહિતીનો વર્ગીકૃત માહિતીનો બહુલક ઝેડ, હમણાં ઉપર જોયું ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર, થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર, પણ અહીંયા એવું એક પણ સૂત્ર નથી, ખરેખર કોઈ એક સૂત્રમાં અહીંયા મધ્યસ્થ આવે અને અહીંયા શું આવે મધ્ય, તો એવું બને કે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર, પણ અહીંયા બંને વિકલ્પ કહેવાય પાછે ખોટા। તમને ઝેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર વાળું સૂત્ર આપ્યું હોય તો એ સાચું। તો આ થયા બાળમિત્રો વિકલ્પ અને જોડકા, હવે આગળની ચર્ચા કરીએ પ્રશ્નપત્ર નંબર બે ના ખરા ખોટા વિશે ચર્ચા કરીએ, જોઈએ આગળ। ચલો પ્રશ્નપત્ર બે, વિભાગ એ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો આપણે જોઈએ ખરા ખોટા વિશે ચર્ચા કરીએ બાળમિત્રો, તો પહેલું ખરા ખોટું આપેલું છે જો પ્રશ્નપત્ર બે વિભાગ એનું પહેલું ખરા ખોટું કે ત્રણ એ બહુપદીનું એક શૂન્ય છે, તો ત્રણને આપણે બાળમિત્રો એક્સની જગ્યાએ મૂકીએ, તો જો અહીંયા ગણતરી બતાવું છું કે પી ઓફ એક્સ બરાબર ત્રણ લેવાના છે, એટલે ત્રણનો વર્ગ માઇનસ આઠ કાઉન્સમાં ત્રણ વત્તા પંદર, ત્રણનો વર્ગ થશે નવ, આઠ તરી ચોવીસ વત્તા પંદર, પંદર ને નવ ચોવીસ, એટલે ચોવીસ માઇનસ ચોવીસ એટલે જવાબ આવ્યો ઝીરો। તો એનો મતલબ એવો થાય કે ત્રણ એ આપેલ બહુપદીનું શૂન્ય છે, જવાબ ઝીરો આવ્યો એટલા માટે, એટલે ખરું આવશે। ત્યાર પછી સમીકરણ એક્સ સ્ક્વેર વત્તા પાંચ એક્સ વત્તા આઠ બરાબર ઝીરો ને વાસ્તવિક બીજ નથી, તો તમારે બાળમિત્રો ડી મેળવવો પડે, ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી, બી સ્ક્વેર માઇનસ ફોર એસી। હવે એમાં એ બરાબર તમે જોઈ શકો સમીકરણમાં એક્સ સ્ક્વેરનો સહગુણક એક, બી બરાબર તમને ખ્યાલ છે એમ કે એક્સનો સહગુણક પાંચ, સી બરાબર અચળ પદ એ આપ્યું છે આઠ, સૂત્રમાં કિંમત મૂકો બી સ્ક્વેર એટલે કે પાંચનો વર્ગ માઇનસ ફોર એસી એટલે ફોર કાઉન્સમાં એ એટલે એક, સી એટલે આઠ, પાંચનો વર્ગ પચીસ, આઠ ચાર બત્રીસ એટલે કે માઇનસ સાત આવ્યા, માઇનસ સાત આવ્યા એનો મતલબ કે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ શક્ય નથી, નથી એટલે વિધાન સાચું થશે। ત્યાર પછી ત્રીજું એકસો ત્રેવીસ અને બસો પચાસ, એકસો ત્રેવીસ છેદમાં બસો પચાસનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે, તો અનંત અને આવૃત છે એવો ચર્ચા કરીએ, તો છેદમાં બસો પચાસના ભાગ પડે ને બાળમિત્રો, એટલે બસો પચાસના ભાગ પડે પાંચનો ઘન, પાંચનો શું આવે ઘન, એટલે કે પાંચની ત્રણ ઘાત ગુણ્યા બે, પાંચનો ઘન એટલે એકસો પચીસ ગુણ્યા બે કરશો એટલે બસો પચાસ, તો છેદમાં બે અને પાંચની ઘાત વાળું પદ આપેલું છે, તો એનો અર્થ આપણે થિયરીમાં જોઈ ગયા કે બેની ઘાત
पांचनी घात के बे अने पांच बन्ने नी घात वालो पद छेद मा आवतु होय तो एवी संख्यानु दशांश निरूपण अनंत अने आवृत थाय। परंतु जो एना सिवाय सॉरी बे पांच अने बे के पांच वालू पद आवतु होय तो एनु दशांश निरूपण सात दशांश थाय शांत थाय। परंतु अहीं तो अनंत आवृत आपेलू छे एटले आ विधान केवू थशे खोटू। कारण जो बे अने पांच सिवायनो कोई अवयव आवतो होय तो आपणे अहीं जवाब लखी शके अनंत अने आवृत। पण अहीं छेदमां अवयव बे अने पांच स्वरूपना पड़े छे तेथी एनो जवाब शांत आवो जोईए पण शांत अहीं आपेल नथी। त्यार पछी समीकरण पांच वाय वत्ता सात बराबर झीरो नो आलेख वाय अक्ष ने समांतर रेखा छे। वाय ने सूत्र नो करता बनावो एटले तमारे जवाब एवो थशे माइनस सात। त्यार पछी वाय बराबर माइनस सात ना छेद मा पांच। आलेख सीम्पल स्वरूपे जोईए तो आ रीते आलेख होय छे वाय बराबर माइनस सात ना छेद मा पांच। अहीं क्यांक आवशे आ बधा बिंदु छे ई वाय बराबर माइनस सात ना छेद मा पांच ना छे। आ रीते रेखा मळी। हवे आ एक्स अक्ष छे અને આ વાય અક્ષ છે તો આપણે જોઈએ આ જે રેખા મળી એ આ સમીકરણની છે તો વાય અક્ષને સમાંતર હોય તો કે ના એ એક્સ અક્ષને સમાંતર હોય। કોને એ સમાંતર હોય છે એક્સ અક્ષને। વાય અક્ષને તો લંબ છે એટલે વિધાન કેવું આવશે ખોટું। તો આપણે બાળમિત્રો આ જોયા ખરા ખોટા પ્રશ્નપત્ર બેના। હવે આગળની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશું। જો અહીંયા સુધી કોઈ બાળમિત્રોને ખ્યાલ ના આવ્યો હોય તો ચોક્કસ અને ચોક્કસ મારો સંપર્ક કરજો। અસ્તુ જય સ્વામિનારાયણ।